નમસ્કાર મુક્સિદ આપનું સ્વાગત કરું ઝીરો ઓર કાર્યક્રમમાં ઝીરો ઓવર કાર્યક્રમ એટલે કે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં એક સબ્જેક્ટ નક્કી કરી ત્યારબાદ જુદા જુદા એક્સપર્ટ્સને બોલાવી ડિબેટ કરતા હોઈએ છીએ ચર્ચા કરતા હોઈએ છીએ અને પ્રયત્ન એવો કરતા હોય છે કે સમગ્ર ચર્ચાના અંતે કોઈ નિષ્કર્ષ પર પહોંચે અને તેઓ જ પ્રયત્ન જ્યારે આજે કરવા જઈ રહ્યા છે આજના સબ્જેક્ટના ટાઇટલ પર આવું છું આજના સબ્જેક્ટનું ટાઈટલ લેવામાં આવ્યું છે કે ગુજરાતનું રાજકારણ ગરમા આવ્યું છેલ્લા અમુક કલાકોની ઘટનાઓની વાત કરીએ હાલાકી છેલ્લા ઘણા સમયથી બંને રૂલિંગ પાર્ટી જે છે અને થર્ડ ફ્રન્ટ જે નવો એન્ટર થઈ રહ્યો છે ગુજરાતમાં એક્ટિવલી કામ કરી રહ્યા છે ગુજરાતમાં એક્ટિવ પોતે પ્રેઝન્ટ છે અને પબ્લિકની વચ્ચે છે એવું લોકોને અહેસાસ થાય એવો પ્રયત્ન થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય કામ આમ આદમી પાર્ટી પણ બે મોટા નેતાની વાત કરવી છે એક શંકરસિંહ કે ચૂંટણી જ્યારે હવે મતલબ ખૂબ જ નજીક આવી ગયા છે દિવસોને ત્યારે એક વિવાદિત અને ખૂબ જ મોટું સ્ટેટમેન્ટ કર્યું છે એમણે સ્ટેટમેન્ટ એવું કર્યું છે કે કોંગ્રેસમાં તેઓ આવશે પણ જો દારૂબંધી હટાવવાની જાહેરાત કોંગ્રેસ કરે તો અને એની પ્રતિક્રિયામાં રઘુ શર્મા કે જો પ્રભારી છે તેમણે એવું કહ્યું છે કે વિદાઉટ કન્ડિશન તેઓ આવી શકે છે એટલે આ શંકરસિંહ પાછા કોંગ્રેસમાં જવાના સિમ્ટમ્સ છે આ એવા મતલબ સંકેતો છે નેક્સ્ટ ભરતસિંહ એમને પણ પોતાનું સંગઠનને સક્રિય કરી એક્ટિવલી આ ઇલેક્શનમાં પાર્ટ લેવા માટે કે જે પણ કાંઈ કાર્યો કરવાના હોય તે માટે પોતાનું જે સંગઠન છે પોતાના જે નજીકના માણસો છે એમને એક્ટિવ કર્યા છે હમણાં થોડા દિવસો પહેલાં પર્સનલ વિવાદમાં તેઓએ રાજકારણમાંથી બ્રેક લીધાની વાત કરી હતી પરંતુ હવે કદાચ એ બ્રેક પૂરો થઈ ગયો છે આ જ અંગે ચર્ચા કરવી છે મારી જોડે જોડાયા છે રાજેશ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે સાથે જ અશોકભાઈ પંજાબી કે જે કોંગ્રેસને રિપ્રેઝેન્ટ કરવાના છે ગડવી કે જે વિશ્લેષક છે સ્વાગત છે પ્રશાંતભાઈ શું લાગી રહ્યું છે શંકરસિંહ નો આ મુદ્દો બહુ વખત પહેલા પણ આ જ મુદ્દાને એકવાર એમણે રજૂઆત કરી હતી આઈ થિંક એટ ધ ટાઈમ મતલબ એ એનસીપીની વાત છે જ્યારે એનસીપીમાં જોડાયા હતા કે એની કંઈક વાત મને યાદ આવે છે નોટ શ્યોર પણ દારૂબંધી હટાવવાની વાત પહેલાં પણ કરી હતી અને આજે પણ કરી છે આ મુદ્દો શંકરસિંહ જ્યારે મુદ્દો છેડતા હોય ત્યારે મુદ્દો જેવો તેવો ન હોય એની પાછળ લોજિક વોટબેન્ક અને કંઈક તથ્ય હોય કંઈક ફાયદો થનારી વસ્તુ હોય ત્યારે એ મુદ્દાને સ્પર્શ કરતા હોય છે શું માનું છે આ મુદ્દો ગુજરાતના રાજકારણમાં કેમ કે અરવિંદ કેજરીવાલે પણ જયારે સુરતમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી કે દારૂબંધી છે પણ એને અસરકારક અમે બનાવીશું એવી એક ઇનડાયરેક્ટલી આ જ બાબતને લઈને સ્પર્શ કર્યો હતો દારૂબંધીના મુદ્દાને અને હમણાં બરવડાની ઘટના પ્રશાંતભાઈ આ નેક્સ્ટ ઇલેક્શનમાં દારૂબંધી હટાવી ન હટાવી આ મુદ્દો કદાચ વધુ હાઇલાઇટેડ થઈ રહ્યો હોય લાગી રહ્યું છે ને આ મુદ્દો

જેમ કે ગોવામાં દારૂની જ આવક છે એટલે ત્યાં પેટ્રોલ પરનો વેટ જીરો કરી શકાય જીએસટી એ જે તે સમયે ગોવામાં પહેલીવાર મનોહ પારિકર ચૂંટાઈને આવ્યા હતા જ્યારે સીએમ બન્યા ત્યારે એમના પહેલા દિવસે વેટને ઝીરો કરી દીધો હતો પણ ગુજરાતમાં હું નથી માનતો કે દારૂબંધી હટાઈ દો ઉઠાઈ લો એવા એના રિસ્પોન્સમાં લગભગ એંસી કરતા વધારે જનતા વિરોધમાં હશે કારણ કે ન હટાવી જોઈએ હું પોતે પણ વિરોધ કરું છું કે નહીં દારૂબંધી જ હોવી જોઈએ ગુજરાતમાં ખાસ કરીને શંકરસિંહ વાઘેલા આ પહેલા પણ આ મુદ્દાને છેડ્યો હતો અને ખાસ કરીને દારૂની ક્વોલિટી ઉપર પણ એમણે ઘણો બધો સારો એવો સંવાદ કર્યો હતો મહુડાનો દારૂ બીજો દારૂ બે ત્રણ એનું એનું જે ઇન્ગ્રેડિયન્ટ છે એની ઉપર વાત કરી હતી હવે નોર્મલી કેવું છે કે શંકરસિંહની ઉંમરને ધ્યાનમાં રાખી એમના માટે એક છેલ્લી તક જેવું છે કે બાવીસની ચૂંટણીમાં કોઈક રીતે કારણ કે એકવીસ જુલાઈ બે હજાર સત્તરે એમણે કોંગ્રેસને રામ રામ કર્યા હતા એમની બર્થડે હતી એ દિવસે ત્યારબાદ એમણે જન વિકલ્પ નામનો પક્ષ પોતાનો બનાવ્યો એ પછી એનસીપી એ પછી પ્રયત્ન કર્યો અત્યારે એવી એ કોંગ્રેસ એટલે એ વખતે બીજેપી એ કદાચ બે ત્રણ રીતે પ્રયત્ન કર્યા હોય એમને લાવા લઈ જવાના પણ એ ન થયો આ વખતે કોંગ્રેસમાં હવે બિન વચ્ચે બી એવી વાત હતી એમની પોતાની કે કોઈ પણ જાતની કન્ડિશન વગેરે કોંગ્રેસમાં આવી જશે અને આપણે આ વખતે ભાજપની સામે મોરચો માંડવાનો છે હવે અત્યારે દારૂબંધીની ટર્મ્સ ક્યાંથી વચ્ચે આવી કે એટલે કદાચ એવું હોય કે એક નેગોશિયેશન ઓપન કર્યું છે કે સમય ઓછો છે ચૂંટણી ટાઈમ હવે બહુ ઓછો રહ્યો છે છેલ્લા ઘણા સમયથી બાપુ નિષ્ક્રિય જેવા હતા ખાસ કરીને કોરોના પછી વધારે તો આવી પરિસ્થિતિમાં એક એન્ટ્રી રાજકીય એન્ટ્રી મારવી બહુ જરૂરી છે એટલે એમણે એક મુદ્દાને છંછેડ્યો છે અને એટલા માટે રઘુ શર્મા સામે પ્રત્યુત્તર પણ આપ્યો છે હું એવું માનું છું કે ચૂંટણી આવે છે ત્યારે નોટ ડાઉટ બાપુ એક કદાવર નેતા છે પૂર્વ મુખ્યમંત્રી છે હજી પણ એમનો એક એવો ચાહક વર્ગ છે કે જે બાપુને ઈચ્છે છે કે બાપુ સક્રિય રાજકારણમાં હોય અથવા તો બાપુ પોતે પોતાની જાતને મુખ્યમંત્રી તરીકે ઈચ્છી રહ્યા છે કારણ કે એમણે એમના કાર્યકાળમાં ઘણા સારા એવા કામ પણ કર્યા છે જે સીધા પ્રજાલક્ષી હોય તો એમને પોતાની એક ઈચ્છા હોય કે વિધાનસભામાં કેવી રીતે સક્રિય થઈ શકે અને એના માટે હવે ચાલુ કર્યું છે ક્યાંક ને ક્યાંક પાસા ફેંકવાનું ક્યાંક ને ક્યાંક લોકોને જગાડવાનું તો કોંગ્રેસને જો બાપુની જરૂર હોય કે બાપુના આવવાથી કોંગ્રેસને ફરક પડતો હોય કારણ કે જે તે સમયે બાપુએ કોંગ્રેસ છોડ્યું એનું કારણ પણ જૂથવાદ વિખવાદ બધું બધું હતું તો હવે જૂથવાદ વિખવાદ નથી કારણ કે ભરતસિંહ સોલંકી પણ પાછા આવી ગયા છે અને આમ તો હું એવું સમજુ છું કે ગુજરાત કોંગ્રેસ એટલે ભરતસિંહ નું કોંગ્રેસ બીજું બધું ખબર નથી મને એટલે ભરતસિંહ ને પૂછી પૂછીને જ કોંગ્રેસમાં ચલાતું હોય છે એટલે બધી ટિકિટ સંગઠન એમને વધારે પૂછવામાં આવે છે એટલે ભરતસિંહ પાછા ઉભા થયા છે અને બાપુને કોંગ્રેસમાં નહીં આવવા દેવા પાછળનું મુખ્ય ભરતસિંહ હતા જ્યારે બાપુની એન્ટ્રી ફાઈનલ થઈ ગઈ હતી ખાસ કરીને ત્યારે ભરતસિંહ એ જ અહેમદ પટેલ ને એમની રીતે કહેતા હતા એટલે બાપુના આવવાથી કોંગ્રેસને ફરક પડશે એવો ફાયદો મળશે કે બાવીસ માં સરકાર બનાવશે તો બાપુના હિસાબે બનાવી શકશે આ બધા તર્ક વિતર્ક આપણે જોવા પડે મુખ્ય વાત છે કે દારૂબંધી મુદ્દો એ મુદ્દો નહીં રહે ચૂંટણી સુધી આ પરપોટો છે ગમે ત્યારે ફૂટી જશે દસ પંદર દિવસમાં ભૂલાઈ પણ જશે લઠ્ઠાકાંડ એની જગ્યાએ જતો રહેશે અને કોઈ પણ સરકાર લઠ્ઠાકાંડને ક્યારે ડામી નહીં શકે સાત્વિકમાં સાત્વિક સરકાર આવે કે જે વચ્ચે અહીંયા ઈંડાની લારી ઉપર તવાઈની વાત થઈ હતી એમ ગમે એવી સાત્વિક સરકાર આવે કે દારૂને કંટ્રોલ નહીં કરી શકે અહીંયા દારૂને વેચતો બંધ નહીં કરી શકે અને લઠ્ઠાકાંડ દર ત્રીજે ચોથે વર્ષે એકાદ આવો લઠ્ઠાકાંડ તો થતો રહેવાનો શું માનવું છે શું ઓપિનિયન છે ભરતસિંહ શંકરસિંહના નિવેદન પર ભરતસિંહનું એક્ટિવલી પાછું સંગઠન પોતાના માણસોને એક્ટિવ કરવા રાજેશભાઈ આપ શું વિચારી રહ્યા છો જો શંકરસિંહ આજે નિવેદન કર્યું ને આ નિવેદન એમણે એક દોઢ વર્ષ પહેલા પણ કર્યું હતું અને એમના માટે તો રિસર એમને એક પત્રિકા પણ છપાઈ હતી ને એની અંદર દારૂ જો છૂટો કરી દેવામાં આવે તો છૂટો કરી દેવાના કારણે કેટલા કેટલા રેવન્યુના લાભ અને એ પૈસા કેટલી કલ્યાણકારી યોજનાઓ પાછળ વાપરી શકાય એનો આખો એક ચિતાર આપ્યો એટલે અંદર પ્રજા બંનેમાં આ વસ્તુ છે અંદરખાને સિત્તેર ટકા લોકો આ વાત સાથે સંમત હોય પણ જયારે જાહેરમાં આ વાત કરવાની હોય ત્યારે રાજકીય નુકસાનની બીકે લોકો મુખર થઈને આ વાત કહેતા ખચકાય છે અને જે ગાંધીના ગુજરાતની દલીલ વારે ઘડી અપાય છે તો ગાંધીનું ખાલી ગુજરાત નથી ગાંધીનું આખું દેશ છે તો ગાંધીના દેશમાં ગુજરાત સિવાય જો બધે ની છૂટ હોય તો ગુજરાતમાં કેમ ના હોય આ નો એમનું એક દલીલ છે એની સાથે સાથે એમની દલીલ એમ છે કે ઉનામાં ના પીવાય અને થી પેલી બાજુ પગ મૂકી દો માં જાઓ તમે દારૂ પી શકો તમે આમ દમણ જાઓ તો તમે દારૂ પી શકો આમ તમે નંદુબાર જાઓ તો દારૂ પી શકો એટલે ગુજરાત થી બે પગલા આગળ ચાલો તો ત્યાં દારૂ પીવાય અને ગુજરાતમાં દારૂ ના પીવાય આ પ્રકારની જે નીતિ છે એ નીતિ ક્યારે સફળ ના થાય અને એ સફળ ના થાય આપણે આટલા વર્ષોથી જોઈ શક્યા છે કે આપણા ત્યાં દારૂ બંધી છે પણ નું ભગવાન જેવું છે કે ભગવાન દેખાતા નથી પણ અત્ર તત્ર સર્વત્ર બધે છે એવી રીતે દારૂ પણ દેખાતો નથી પણ અત્ર તત્ર સર્વત્ર જેને પણ પીવો છે એમના બધા માટે હાથ વગો છે એક સર્વે તમે ગુજરાતની અંદર થયો તો બહુ સમય પહેલા એની એ સર્વે એવું કીધું હતું કે એકાવન ટકા ગુજરાતીઓ જે છે એ દારૂનું સેવન કરે છે હવે આપણે એમ કહી રહ્યા છે કે આ જે થાય તો એમાં લોકો લોકો ના કરે પણ જે રાજનીતિ આપણા ત્યાં ચાલી છે જે ગુજરાતની અંદર અને દારૂ મુક્ત કરી દેવું એના પક્ષમાં હું બિલકુલ જ નથી પણ જે એમની જે દલીલો છે એ દલીલો આવા જે લોકો છે એમને અંદરખાને સ્પર્શવા માટેની

પાર્ટી ની બહાર રહી અને એમની જે ટિકિટો આપવા માટેનું કે એમનો જે દબદબો છે ઓબીસી વોટ બેંક ઉપરનો એનું પ્રેશર બહાર રહી અને સક્રિયતાની વાત કરી ચાલુ કરી રહ્યા છે અને એ રીતે એમની વ્યક્તિગત રાજનીતિ ત્યાંથી શરૂ કરે છે એટલે આ બંને નેતાઓ જે ઓબીસી અને ક્ષત્રિય નેતા કહેવાય છે એ બંને નેતાઓની વચ્ચે કોંગ્રેસ હવે પોતાનું શું સ્ટેન્ડ છે એના ઉપર આગળની જે રાજનીતિ છે એ નક્કી થશે કોંગ્રેસને હાલાકી ક્રોસ વોટિંગને હજુ મતલબ બહુ ગાળો લાંબો થયો નથી ક્રોસ વોટિંગ કોણે કર્યું અને એ બધું જે સસ્પેન્સ છે અમુકના નામ બહાર છે અમુકના પર શંકા છે આ બધાની વચ્ચે કોંગ્રેસને એક સીએમ કેન્ડિડેટ એક મજબૂત ચહેરાની જરૂર છે અને એ જના જ કારણે શંકરસિંહ પહેલા કંડિશન મૂકી કે કોંગ્રેસને કોઈ મજબૂત ચહેરા કે મુખ્યમંત્રી ચહેરાની કોઈ જરૂર છે એ વાત બિલકુલ ખોટી છે કોંગ્રેસ એક પોતે ડેમોક્રેટિક પાર્ટી છે અને ડેમોક્રેટિક પાર્ટી ના હોવાના લીધે જયારે બહુમત આવે ત્યારે કઈ રીતે મુખ્યમંત્રી બનાવો શું બનાવવું ને કોંગ્રેસ બરાબર સારી રીતે જાણે છે એટલે આ વાત તો બિલકુલ ખોટી છે કે મજબૂત ચહેરો જોઈએ કે કોઈ મુખ્યમંત્રીનો ચહેરો જોઈએ નંબર નંબર બીજી વસ્તુ છે કે બાપુ પોતે કોંગ્રેસમાંથી નીકળ્યા હતા અને નીકળવાના કારણો એમને જે બતાવ્યા હતા એ આપણે ખબર છે કે કોઈના પણ દિમાગમાં આ વાત ઉતરે એવી નહોતી પણ એ છોડીને ગયા અને ગયા પછી એમને જે રાજકીય ગતિવિધિઓથી બધા જાણે છે હવે એમને એમ લાગે છે કે નહીં કોંગ્રેસમાં જ મારે પાછું જવું જોઈએ કારણ કે કોંગ્રેસની વિચારધારા જ આ દેશને સમૃદ્ધ બનાવી શકે છે એ એમને અનુભૂતિ થઈ છે એટલે એ અનુભૂતિના કારણે આજની વાત નથી આ તો લઠ્ઠાકાંડ થયું ને લઠ્ઠાકાંડમાં બેતાલીસ લોકો કેના નાઉ ધ ટાઈમ કે ત્યાં વેકેન્સી છે ના વેકેન્સી છે જ નહીં કોંગ્રેસમાં કોઈ દિવસ વેકેન્સી હોતી જ નથી એક જાય છે બીજા આવે છે ત્રીજા આવે છે ચોથા આવે છે કોંગ્રેસમાં તો તમે જો એક પછી એક બધા આ તમામ નેતાઓને તમે જોઈ શકો છો સત્તામાં નહીં હોવાના કારણે પબ્લિસિટી નથી મળતી કોંગ્રેસના જે સત્તા પર હોય મુખ્યમંત્રી કોઈ બની બની જાય જાય તો રાતોરાત નેતા છે કારણ કે આપ મીડિયા ઇઝ આફ્ટર પાવર એટલે પાવરની પાછળ મીડિયા વધારે ધ્યાન આપતી હોય છે કોંગ્રેસ કોંગ્રેસની અંદર વર્ષો જૂના તમે એક એક નેતાને લઈ લો ત્રીસ વર્ષ ચાલીસ વર્ષ ખાસ કરીને ગુજરાતમાં તો સત્તાવીસ વર્ષથી કોંગ્રેસની સત્તા નથી છતાં પણ જે છે સમર્પિત ભાવથી કોંગ્રેસના હજારો કાર્યકર્તાઓ જે કામે લાગેલા છે કામ કરી રહ્યા છે અને અત્યારે પણ કરે છે અને આગળ પણ કરશે પણ જ્યાં સુધી શંકર બાપુ સવાલ છે શંકરસિંહ વાઘેલા સાહેબ સવાલ છે તો એ આજે દારૂ લઠ્ઠાકાંડ થયું છે પણ એમને તો લગભગ છ આઠ મહિના પહેલા જ એપ્લિકેશન અરજી હાઈ કમાન્ડમાં કરી દીધેલી છે અને એમને કોંગ્રેસમાં સામેલ થવાની પોતે ઈચ્છા વ્યક્ત કરી છે વિના શરત વચ્છે વ્યક્ત કરી છે આજે આ લઠ્ઠાકાંડના કારણે કોઈ શરત આવી સામે કોઈ કન્ડિશન મૂકી પણ એ કોઈ આજની વાત નથી હું આપને કઉ કેવા માંગુ છું કે થોડા દિવસો પહેલા મારી પણ એમને વાત થઈ હતી લઠ્ઠાકાંડ પહેલા તો એ કોંગ્રેસમાં આવવા માટે તૈયાર છે ને એમને અરજી કરી છે હવે સવાલ છે કોંગ્રેસની હાઈકમાન્ડ નું કોંગ્રેસ હાઈકમાન્ડ કોંગ્રેસના કાર્યકર્તાઓની દિલ અને એને દિમાગ જાણવા માંગે છે ગુજરાતના રાજકારણને સમજવા માંગે છે કે શંકરસિંહ બાપુ કોઈ કોઈ એવા વ્યક્તિ નથી ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે કેન્દ્રમાં પ્રધાન રહી ચૂક્યા છે ઓપોઝિશન લીડર રહી ચૂક્યા છે જનસંઘના પ્રમુખ રહી ચૂક્યા છે ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે એક વિશિષ્ટ પ્રકારની પર્સનાલિટી જેમાં સમાવેશ થઈ શકે છે છતાં પણ હકીકતમાં કશું દેખાતો નથી પણ વાત એવી છે કે એમને કોંગ્રેસમાં આવું છે તો એ હાઈકમાન્ડે નક્કી કરવાનું છે અને ગુજરાતના નેતૃત્વ તો કહી દીધું છે કે જે હાઈકમાન્ડ નક્કી કરશે એ પ્રમાણે અમે ચાલીશું ત્યાં સુધી ભરતભાઈ સોલંકીજીનો સવાલ છે તો એ કોંગ્રેસમાં હતા ને કોંગ્રેસમાં છે એમને જ્યારે સક્રિય થવું હોય કોઈને પણ સક્રિય થવું હોય એમની મનની વાત છે ને અમારા એક પ્રતિષ્ઠિત અને એક જવાબદાર નેતા છે વજનદાર નેતા છે સક્રિય થાય તો કોંગ્રેસ માટે સારું છે જે પ્રમાણે અશોકભાઈ આપે કીધું કે બિહાઇન્ડ ધ પાવર મીડિયા હોય એમ મીડિયામાંથી કેટલા કામ કરનાર વ્યક્તિઓ ભાજપમાં જોડાયા છે એના કરતાં કદાચ વધારે ફોજ કોંગ્રેસના ધારાસભ્યો હશે કે જેઓ ભાજપમાં જોડાયા છે એટલે હુ ઇઝ ધ બિહાઇન્ડ ધ પાવર ધેટ ઇઝ ધ ફેક થિંગ એક બીજું આપણે ભરતસિંહની વાત કરી ભરતસિંહ એ હજુ મતલબ ભરતસિંહના જે અત્યારના સ્ટ્રેટજી પ્રમાણે એ કોંગ્રેસને ફાયદો કરાવવા નહીં પણ પોતાનું ડેવલપમેન્ટ અને પોતાના વિકાસ માટેની વાત છે કદાચ લાગાવો તો આવનારા સમયમાં ભરતસિંહ પોતાનો ફ્રન્ટ લઈને આવી શકે એમ છે એટલે એ કોંગ્રેસના એમના જે પોતાના સાથીદારો છે એમના પર પ્રેશર કરી અલ્ટિમેટલી પોતે ડેવલપ થઈ રહ્યા છે એવું લાગી રહ્યું છે અશોકભાઈ મને ના ના પણ એ જે આપ કે કે પોતે ડેવલપ માંગે છે છે પ્રેશર કરે હું તમને કહી દઉં બે વાર અને પહેલી વાર જયારે પ્રમુખ રહ્યા હતા અને એ પછી બીજા પ્રમુખ આવ્યા અને પછી ફરી એમને પ્રમુખ બનાવવામાં આવ્યું એટલે એમની જે સંગઠનાત્મક શક્તિઓ છે કે સંગઠનાત્મક કાબલિયત છે એ પાર્ટી એને સ્વીકારે છે કેન્દ્રમાં પણ પ્રધાન રહી ચૂકેલા છે

બે વસ્તુ છે ભરતસિંહે વાત કરી ભરતસિંહ ડાયરેક્ટલી ડાયરેક્ટલી એફર્ટ્સ કરી રહ્યા છે અને નેક્સ્ટ શંકરસિંહ બાર્ગેનિંગની વાત કરી એટલે કોંગ્રેસ અત્યારે એ પોઝિશન પર છે કે કોઈ પણ નેતા બાર્ગેનિંગ કે ભાઈ હું આવું પણ મારે આ વસ્તુ જોઈશે કે હું આ હોઈશ કે આ હોઈશ વચ્ચે નરેશ પટેલની વાત હતી ત્યારે બી ઘણું બધું નેગોસિએશન બાર્ગેનિંગ ચાલ્યું પણ અલ્ટિમેટલી એ ન આવ્યા રાજકારણમાં એટલે કોંગ્રેસને પોતાનું અસ્તિત્વની સામે એમને એક મોટા ચહેરાની તલાશ છે અને એનો જ ક્યાંક ફાયદો અલગ અલગ મોટા નેતાઓ લઈ રહ્યા છે પ્રશાંતભાઈ

એ ગાંધી પરિવાર જો ઉપર નીકળી જશે ને તો આ ભાજપ કોંગ્રેસને ધ્વસ્થ કરી નાખશે એટલે એ અકબંધ ભલે રહેતું હું બી એવું માનું છું નીચે ઉપર આવી જાઉં તો ગુજરાત કોંગ્રેસમાં સત્યાવીસ વર્ષની સત્તા પર નથી એટલે લોકોને જોઈએ એવા તક નથી મળી જે વિપક્ષના પહાડી નેતા બનવાની એવી કોઈને તક કોંગ્રેસે આપી નથી અને એ જે નાનું મોટું જૂથવાદ એ અત્યાર સુધી હેરાન થયા જૂથવાદના હિસાબે એટલે કોઈ ચહેરો ખીલીને બહાર નથી આવ્યો આ વ્યક્તિ ઉપર દાવ લગાવી શકાય એટલે ગુજરાતની જનતા પણ દાવ લગાવવા તૈયાર નથી થતી એટલે એ એ આપણે નથી દરેકમાં જે જે રેસમાં દરેક આની દાવ એમ ગુજરાત કોંગ્રેસનો નેતાનો ચહેરો હવે તે વખતે હતા પાછા નીકળી ગયા એને હું એ રીતે ના કહું કે ફેવર કરું છું પણ એક એવો નામાંકિત ચહેરો કે જે પોતે ભાજપને બી મોટું કર્યું છે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને પણ મોટું કર્યું છે જે તે સમયે હવે અત્યારે કોંગ્રેસને તો કેવું છે બધાની જરૂર છે આમ જોવા જાવ તો કારણ કે કોંગ્રેસ જીતી નથી શકતી તો કોઈક કારણોસર જીતી નથી શકતી એટલે જેટલા આવે એને તો વેલકમ કરવાના હોય એટલે એમાં ટર્મ્સ રાખવી એટલે કન્ડિશનલ પ્રેમ કરવો છે કોંગ્રેસ સાથે કે એકવાર તમારે ભાજપ સરકારની વિરુદ્ધ મોરચો માંડી કોંગ્રેસની સરકાર બનાવી છે હવે તકલીફ એ છે કે કોંગ્રેસમાં કોઈને કોંગ્રેસને જીતાડવાની પેલી નથી કરવી એફર્ટ નથી આપવી પણ જીતી જશે તો મુખ્યમંત્રીના ચહેરા બધા જ થઈ જશે બાકી બધા પક્ષમાં એવું હોય

સરકાર બનાવી છે એના માટે બધો જૂથવાત ને બાજુ પર મૂકો કદાચ મને લાગે છે અત્યારે જગદીશભાઈ ઠાકોર ના નેતૃત્વમાં કારણ કે ભરતભાઈ સાયલેન્ટ છે નોર્મલી છે ને હું એવું માનું છું કે વિધિન કોંગ્રેસ ખુદ ભરત સોલંકીનો પણ અંદર ખાને લોકોને ઘણા બધા નારાજગી હતી ભરતભાઈ ગ્રુપ ફલાણું ગ્રુપ ઢોકણું ગ્રુપ હવે એ નારાજગીથી ક્યાંક લોકો બહાર આવ્યા છે અત્યારે કોંગ્રેસે બચાવવાનો એક પ્રયત્ન મને ગ્રાઉન્ડ ઉપર દેખાય છે એમાં કદાચ એવું પણ હોય કે જનતા પણ સામે સ્વીકારવા તૈયાર થઈ ગઈ કોઈક અંશે જે રીતે એન્ટી કમનથી અમે લોકો જોઈ રહ્યા છે જે રીતે રોજબરોજ કંઈક ને કંઈક બનતું રહે છે સરકાર બી કંઈક ભીસમાં છે એ પછી રિક્રુટમેન્ટ કાંડ હોય આ લઠ્ઠા કાંડ હોય મોંઘવારીની વાત હોય બેરોજગારીની વાત હોય વત્તા આમ આદમી પાર્ટીનું વધુ જતું નાનું મોટું ચલણ એ બધામાં ક્યાંક એવું વિચાર કે ભાઈ આવું નહીં પણ એના કરતાં કોંગ્રેસ એકવાર બી પ્રયત્ન કરવા જેવો ખરો આ એક માહોલ બનતો જાય છે અત્યારે આજે સ્પષ્ટ છે હું બહુ માનું છું કે એક પણ પાર્ટી પાસે બહુમતી આજની તારીખમાં નથી જો કાલે ઇલેક્શન હોય તો બહુમતી કોને આવશે ને કોઈ કળી નહીં શકે એક તરફી વાતાવરણ કોઈનું છે જ નહીં ન ભાજપનું છે ન કોંગ્રેસનું છે પણ સરકાર બનાવવા માટે પ્રજામાં જે પ્રજાની માનસિકતામાં જે ઉતરવાનું છે એમાં અત્યારે કોંગ્રેસ સો પાછળ તો છે જ એટલે ચહેરાનો અભાવ એમનો જે રોડમેપ હોવો જોઈએ કારણ કે મારી આજે ઓગસ્ટ મહિનો ચાલુ થઈ ગયો કાલથી મેં હું હવે દર વખતે હું રાજેશભાઈ એના સાક્ષી છે કે પિસ્તાલીસ સીટો એવી છે કે જે કોંગ્રેસ ક્યારેય જીત્યું નથી તો હું એવું માનતો હતો કે ઓગસ્ટ પંદર પહેલા તો એ પિસ્તાલીસ સીટોના ઉમેદવારો નક્કી કરી મૂકી દેવા જોઈએ કે જાઓ તમે આજથી મહેનત ચાલુ કરો તો જે તમારી એક લાખની લીડ છે આજે ઘાટલોડિયામાં એક લાખ વીસ હજાર ના તરફથી હારેલો છે કોંગ્રેસનો ઉમેદવાર એ તમે કેટલી લીડ ઓછી કરી શકો એલિસ બ્રિજની આપણે વાત કરીએ સાબરમતીની આપણે વાત કરીએ તો સિટી વિસ્તાર બરોડા કે સુરત સુરતની બાર સીટ જે છે શહેરની આઠ સીટો એમાંથી બધી સીટો ઉપર કોંગ્રેસ છેલ્લા ત્રણ ટર્મથી હારી રહ્યું છે ક્યારે એમને મળતી નથી તો એ બધા ઉમેદવારો કેમ જાહેર નથી કરતા કારણ કે ઉમેદવારની પ્રક્રિયા પસંદગી પ્રક્રિયા એ સૌથી મોટી મૂંઝવણવાળી છે એટલે પણ કંઈક કોંગ્રેસને તકલીફ પડે છે સરકાર બનાવવામાં વિશ્વાસ એક ઇન્ટિગ્રિટી એક ટ્રસ્ટ જે હોવો જોઈએ એ કોંગ્રેસમાં હજુ નથી અને એ જ ટ્રસ્ટને કેવી રીતે એન્કેસ કરો એના માટે મોટા કદાવર નેતાઓ ઓફર આપી રહ્યા છે કે આ કંડિશન લાઈક વીઆર મતલબ ઇન્ટરવ્યુમાં જઈએ જોબમાં તો કે ભાઈ મને આટલું પેકેજ જોઈશે મને એક ચેમ્બર જોઈશે મને ટ્રાવેલિંગ માટે આ વસ્તુ જોઈશે આટલું આટલું જોઈશે તો ધેટ ધેન આફ્ટર આઈ વિલ જોઈન ધ કંપની એવું કંઈક જોવા મળી રહ્યું છે કોંગ્રેસ સાથે ધીટ ઇઝ વેરી રોંગ અત્યારે પરમાર નથી કોંગ્રેસમાં પણ એ સતત એક વાત કે ચિંતા નહીં કે કબીલે કા ક્યા હોય ચિંતા સરદાર કોન બને આ સ્થિતિ કોંગ્રેસ માં છે જ અને એટલે બે હજાર સત્તર ની અંદર એ જયારે કોંગ્રેસ છોડી ત્યારે એમને જે વાતો કરી હતી ને ભાગે પ્રશાંતભાઈ જે આજે વાત કરી એ જ વાતો હતી કે ભાઈ છ મહિના પહેલા તમે ઉમેદવાર ઘોષિત કરી નાખો ને પાંચ ઝોનમાં વહેંચી દો પાંચ જે મોટા નેતા છે એ પાંચ નેતાઓને એમના ઝોનની જવાબદારી આપી દો એટલે જ્યારે પરિણામ આવે ત્યારે ખબર પડે કે કોને ક્યાં શું કામ કર્યું એના સિવાય નેતાએ બહાર માથાકુટી કરવાની ટિકિટોની જે વહેંચણી છે એમાં મેરિટ હોવું જોઈએ કોઈની મારા તારા વાળી વાત ના હોવી જે આખે આખી ફોર્મ્યુલા હતી એની અંદર દિલ્હીની ને હાઈકમાન્ડ જે હાઈકમાન્ડ હાઈકમાન્ડની બહુ વાત થાય છે એ તૈયાર હતું પણ એની અંદર અહેમદભાઈ પટેલનો પછી રોલ આવ્યો અને રોલ આવ્યા પછી બાજી બગડી અને બાજી બગડ્યા પછી શંકરસિંહ જયારે પાર્ટી છોડી ત્યારે પણ વાત એવી હતી કે એમની પાસે કોઈ નથી બે પાંચ જણા જશે અને સત્તર લોકો સત્તર નો સમય હતો ને ત્યારે કોંગ્રેસ છોડી દીધી કેટલી સીટ થી કોંગ્રેસ સત્તામાં બહાર રહી ગઈ તો આઠ જ સીટ થી તમે સત્તર ધારાસભ્યો તમે સત્તર વિધાનસભા એવી હતી જે વિધાનસભાની અંદર તમારા જે ધારાસભ્યો હતા એ ચૂંટણી છેક નજીક હતી ને જતા રહ્યા આજે શું સ્થિતિ બદલાઈ છે કોંગ્રેસમાં

મુદ્દો કયો છે કયો નહીં શંકરસિંહ કોંગ્રેસમાં જોડાય છે નથી જોડાતા ભરતસિંહ એક્ટિવ થાય છે કે નહીં એમના ઇન્ડિવિજ્યુઅલ ડ્રીમ્સ કે એમના પોતાના વ્યક્તિત્વ આગળ વધશે એમના વિકાસ થશે કે નહીં પરંતુ અલ્ટિમેટલી જનતાને કેટલો ફાયદો થશે જનતાના કેટલા કામ નીકળશે મોંઘવારી ક્યારે ઓછી થશે પેટ્રોલ ડીઝલ પર જીએસટીના દાયરામાં ક્યારે આવશે શિક્ષણ ક્યારે સસ્તું થશે આરોગ્ય હેલ્થ સેક્ટર ક્યારે સસ્તું થશે આ બધા મુદ્દા જનતાના હશે આશા રાખીએ કે કોઈ પણ સરકાર બને કોંગ્રેસની બને આમ આદમી પાર્ટીની બને કે ભારતીય જનતાની પાર્ટીની બને પણ પ્રજાના આ કામ થાય તો આ તો આજનો સબ્જેક્ટ આજની ચર્ચા ફરી મળીશું ત્યાં સુધી આપશો નમસ્કાર